ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ હું ઝાલા રીતિબા શ્રી આર એજ કોટક પ્રાઇમરી સ્કૂલમાંથી આપનું સ્વાગત કરું છું કેમ છો બધા વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ આજે ફરીથી આપણે ધોરણ આઠનો વિષય સામાજિક વિજ્ઞાન જેનો પાઠ છ અંગ્રેજ શાસનની ભારત પર અસર તે ભણવા માટે ભેગા થયા છીએ વિદ્યાર્થી મિત્રો અગાઉના ઇતિહાસના બે પાઠ ભણી ગયા તેમાં આપણે જોયું કે યુરોપિયન પ્રજા ભારતમાં કેવી રીતે આવી તે વેપાર કરવા માટે આવી હતી અને વેપારી તરીકે આવેલી યુરોપિયન પ્રજા શાસક તરીકે ભારતમાં એણે કબજો જમાવી લીધો અને આ અંગ્રેજ શાસનની ભારત પર કેવી વિપરીત અસર થાય છે તે આજે આપણે આ પાઠમાં ભણવાના છીએ વિદ્યાર્થી મિત્રો તમે ક્રાંતિ એવું નામ સાંભળ્યું જ હશે ક્રાંતિ ક્યારે થઈ જ્યારે લોકોની જરૂરિયાત સંતોષાય નહીં લોકો આર્થિક રીતે ખૂબ જ પાયમાલ બને તો ત્યારે વ્યક્તિ છે કોઈ લોકો છે એ ક્રાંતિ તરફ વળતા હોય છે જ્યારે વ્યક્તિમાં અસંતોષની લાગણી ઉદ્ભવે ત્યારે જ ક્રાંતિનો જન્મ થતો હોય છે આપણા દેશમાં અંગ્રેજ શાસન સમયે ભારતમાં લોકોની પરિસ્થિતિ બહુ જ કંગાળ બની ગઈ હતી અને ત્યારે જ આપણા દેશમાં ક્રાંતિનું સર્જન થયું હતું ક્રાંતિ શા માટે કરવી પડી તેના માટે ઘણા બધા કારણો જવાબદાર હતા આપણે આપણને ખ્યાલ છે કે ભારતની આર્થિક સમૃદ્ધિ છે જે અઢારમી સદી સુધી યથાવત રહી હતી ભારતની આર્થિક પરિસ્થિતિથી દુનિયાભરના દેશો છે એ માહિતગાર હતા ઔરંગઝેબના અવસાન બાદ તેના ભાઈઓ અંદરો અંદર લડતા હતા ગાદી માટે અને ત્યારે જેવી અરાજકતા આપણા દેશમાં ફેલાઈ હતી ત્યારે જે નુકસાન નહોતું થયું એટલું નુકસાન આ અંગ્રેજો આપણા ભારત દેશમાં આવ્યા તેના કારણે થયું છે વિશ્વના ઇતિહાસકારોએ પણ કબૂલ્યું છે કે અઢારમી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ તેના ઉદ્યોગો અને વેપાર વાણિજ્યનું સંગઠન છે એ ખૂબ અજોડ હતા સારા હતા એ જ ભારત દેશ સો વર્ષના અંગ્રેજ કંપનીના શાસનમાં તદ્દન કંગાળ અને પાયમાલ દેશ બની ગયો જે ઇંગ્લેન્ડને માટે કાચો માલ પેદા કરનાર યુદ્ધ થયું ત્યારબાદ બંગાળ બિહાર અને ઓરિસ્સામાં જે મહેસૂલ ઉઘરાવવાની સત્તા છે તે અંગ્રેજોના હાથમાં આવી ગઈ અને જે પ્રજાકીય કાર્યો કરવાની સત્તા છે એ નવાબ પર મૂકી દેવામાં આવી હતી આપણને ખ્યાલ છે આપણે ચોથા પાઠમાં જોઈ ગયા આના વિશે જે સહાયકારી યોજના હતી તે મુજબ તો આ જે બે રીતની જે આ શાસન પદ્ધતિ છે એને દ્વિમુખી શાસન પદ્ધતિ કહેવાય બે જુદી જુદી શાસન પદ્ધતિથી ચાલતી આ શાસન પદ્ધતિ દ્વિમુખી શાસન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવી બંગાળ બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા અને તેના પરિણામે આખો ખેડૂત વર્ગ છે એ પાયમાલ બની ગયો આપણને ખ્યાલ છે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે સિત્તેર ટકા લોકો ખેતી પર જ નભે છે તો સૌ પહેલાં ખેડૂત વર્ગને જ પાયમાલ કરી દીધો ઘણી વખત તો ખેડૂતો છે એ ઘરના દાગીના વેચીને પણ મહેસૂલ ભરી શકતા ન હતા અને અંતમાં અમુક ખેડૂતોની જમીનો દેવામાં ડૂબી ગઈ તેમની જમીન તેમણે વહેંચી નાખવી પડી કેટલા ખેડૂતો શાહુકારોની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બની અને પાયમાલ થઈ ગયા તેમાં ઈસવીસન સત્તરસો સિત્તેરમાં બંગાળમાં દારૂણ દુષ્કાળ પડ્યો ખાસ યાદ રાખજો ઈસવીસન સત્તરસો ને સિત્તેરમાં બંગાળમાં દારૂણ દુષ્કાળ પડ્યો અને ભૂખમરાના કારણે લાખો લોકો મરી ગયા ઈસવીસન સત્તરસો ને ત્રાણુંના માર્ચ મહિનામાં કોર્નવોલિસ દ્વારા કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ બંગાળ બિહાર અને ઓરિસ્સામાં અમલમાં મૂકવામાં આવી આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષના અંતે આપવાની જે મહેસૂલ નક્કી કરી તેમજ જમીનના જે કાયમી હક હતા તે જમીનદારોને આપીને અંગ્રેજોએ પોતાની આવક નિશ્ચિત કરી અને પોતાની પાસે એક આખો મોટો જમીનદાર વર્ગ ઊભો કરી દીધો સામે ખેડૂત છે એ તનતોડ મહેનત કરી તડકો જમીન ખેડીને પાક પેદા કરતો અને છતાં તેનું શોષણ થતું હતું આ દુષ્કાળના કારણે લોકોને ખૂબ જ હાડ મારી વેઠવી પડી હતી અને અંગ્રેજ કાળમાં પારાવાર હાડ મારી વેઠવી પડી હતી સમાજ જીવનને કલંક લાગી જાય છે કોર્નવોલિસના સમયમાં ઘણા વહીવટી સુધારાઓ પણ થયા હતા ક્યાં ક્યાં તો જોઈએ આપણે અંગ્રેજ કંપનીના વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓના પગારમાં વધારો કરી તેમની કાર્યક્ષમતા તેણે વધારી દીધી જે પગાર વધારે મળે એટલે કાર્ય છે એ વધારે કરી શકે એટલે કાર્યક્ષમતા એણે વધારી ઈસવીસન અઢારસો તેત્રીસ પછી નોકરી માટેની જે જરૂરી પરીક્ષા દ્વારા ભરતી કરી નોકરી આપવાની શરૂઆત કરવામાં આવી જેથી કુશળ વહીવટકર્તાઓ મળ્યા જેમાં ભારતીયોને પણ સ્થાન અપાયું હતું ઈસવીસન સત્તરસો તોતેરના નિયામક ધારા મુજબ બંગાળનો ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ બન્યો અને તેના આવ્યા બાદ દ્વિમુખી શાસન પદ્ધતિનો અંત આણવામાં આવ્યો વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવતું તેને રેવન્યુ કલેક્ટર તરીકે ઓળખવામાં આવતા કંપનીની તિજોરી છે તેને મુર્શિદાબાદથી કલકત્તા ખસેડવામાં આવી અને કામ કોને આપી દીધું દીધું કલેક્ટરને સોંપી તેઓ ન્યાયાધીશનું પણ કામ કરતા હતા અંગ્રેજી રાજ્યતંત્રના આવા વહીવટથી આપણા દેશની જે જૂની પુરાણી ગ્રામ સ્વરાજ્યની સંસ્થા હતી જે પ્રથા હતી તે નાશ પામી જૂના વખતમાં દરેક ગામ એક નાના પ્રજાસત્તાક જેવું હતું આપણે દરેક ગામ છે એક પ્રજાસત્તાક રાજ્ય જેવું હતું તેમજ દેશની કરોડ રજ્જુ સમાન આ ગ્રામ સ્વરાજ્યની સંસ્થા હતી આ ઉપરાંત ગ્રામ પં પંચાયતો જ ગામડાનો બધો વહીવટ સંભાળતી બહારના આક્રમણો વખતે અને સલ્તનત શાસન વ્યવસ્થા વખતે પણ આપણી ગ્રામ સ્વરાજ્ય સંસ્થાઓ અડગ ઊભી હતી અંગ્રેજોએ શરૂ કરેલી આ નવી શાસન પદ્ધતિથી એ સંસ્થા પણ નાશ પામી જે મુઘલોને એના સમયમાં આપણો દેશ જેટલો પાયમાલ નહોતો થયો એટલો વધારે પાયમાલ અંગ્રેજોના કાળમાં આપણો દેશ છે તે પાયમાલ થઈ જાય છે કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો લોકોને એવું લાગ્યું કે કંપની સરકાર છે કંપની સરકાર એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માગે છે લોકોમાં શું ભય ઉદ્ભવે છે કે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ લોકોને ફરજિયાતપણે ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું કહે છે અને આમ હિન્દુત્વનો આપણી સંસ્કૃતિનો નાશ થઈ જશે એવો ભય છે ત્યારની સામાન્ય પ્રજામાં ઉદ્ભવે છે તેથી લોકોમાં એવી માન્યતા ઊભી થઈ કે અંગ્રેજો રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરે છે તેવી માન્યતા લોકોમાં ઊભી થાય છે અને આગ્રામાં એવું ફરમાન પણ બહાર પાડવામાં આવ્યું હતું ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું કે દરેક હિન્દી એટલે કે દરેક હિન્દુસ્તાનનો વ્યક્તિ અંગ્રેજને સલામ ભરવી દરેક હિન્દુએ હિન્દીએ અંગ્રેજને સલામ ભરવી જો તેમ કરવામાં ન આવે તો એ વ્યક્તિને દંડ કે સજા આપવામાં આવતી પરિણામે અંગ્રેજો પ્રત્યે ભારતીયોના દિલમાં રોષ અને નફરતની લાગણી ઉત્પન્ન થાય છે અને ધીરે ધીરે આપણે લોકો ક્રાંતિ કરવા તરફ આગળ વધતા જઈએ છીએ દરેકના મનમાં ક્રાંતિનો ઉદ્ભવ ત્યારે થયો છે સમાજ જીવનને ગ્રહણ લાગી જાય છે ખેડૂતો અને ખેતીનો નાશ થાય છે આપણી ગ્રામ સ્વરાજ્યની સંસ્થાનો નાશ થાય છે અને ધીરે ધીરે ભારતીય વેપાર અને ઉદ્યોગો પર પણ તેની વિનાશક અસર થાય છે અંગ્રેજો આપણા દેશમાં માત્ર વેપાર અર્થે જ નહીં પરંતુ શાસન કરવા લાગ્યા હતા અને તેના શાસનની ખૂબ જ વિપરીત અસર છે તે આપણા દેશમાં થાય છે ધીરે ધીરે ભારતના ગ્રામ્ય કારીગરો છે એની ગરીબાઈ પણ વધવા લાગે છે આપણો દેશ છે તે પાયમાલ થઈ જાય છે ગૃહ ઉદ્યોગો બધા ભાંગી પડે છે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીં પૂરો કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ સુધારા તરફની શંકા વગેરે વિશેની વિસ્તૃત માહિતી મેળવીશું તમને આ વિડીયો ગમ્યો હોય સમજાઈ ગયો હોય તો લાઇક એન્ડ શેર જરૂરથી કરશો સારું વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ